હરિ ઓમ બાળકો, મજામાં? હા, આજે શું ભણીશું? ગુજરાતી એક, હા? ધોરણ બે, વિષય ગુજરાતી એક. કયો પાઠ? તમને ગમતો પાઠ છે, હે ને? આપણને રમકડા રમવા ગમે, ભણવું ગમે નહીં, તોફાન કરવું ગમે, ભણવું બિલકુલ ગમતું નથી. તો શું નામ છે પાઠનું? બોલો. આટલા બધા રમકડા. પાઠ ત્રણ. આટલા બધા પાઠની અંદર સમજૂતી પણ જોઈ ગયા. ડિજિટલમાંથી વિડીયો પણ આવ્યો હતો, ડિજિટલમાં પાઠ બતાવી દીધો, ગીત પણ ગાતા શીખવાડી દીધું, એક શબ્દમાં પૂરા વાક્યમાં જવાબ લખતા શીખવાડી દીધા. હવે એક શબ્દમાં જવાબ લખવાના શીખવાની જરૂર નથી, કારણ કે પૂરા વાક્યમાં લખતા આવડી જાય એટલે આપણને એક શબ્દમાં જવાબ તો આપોઆપ લખતા આવડી જાય. પછી સરસ રંગબેરંગી ગાડીવાળું પણ આપણે ગીત ગાયું. તો આજે આપણે, પછી ખાલી જગ્યાઓ પણ મેં લખાવી દીધી, આજે આપણે પ્રશ્નોના જવાબ લખતા શીખવાનું છે, પણ પૂરા વાક્યમાં, એટલે કે મોટા. પહેલાં પણ પૂરા વાક્યમાં લખતા શીખી છીએ, પણ આ પ્રશ્નો કેવા છે? મોટો. હા, તો નોટ કાઢો. નોટની અંદર પાઠ પાંચ આટલા બધા રમકડા લખો, અને હવે હું જે સૂચના લખું એ તમારે લખવાની છે. નીચે આપેલ પ્રશ્નોના જવાબ પૂરા વાક્યમાં લખો, આવી સૂચના તમારે માનવાની છે. હવે એક એક વાક્યમાં તો આપણને આવડી ગયા કે ભાઈ રૂપેશ કાકાને કોણ નતું ગમતું, તો તમે કહેતા હતા કે બાળકો નતા ગમતા, બરાબર પૂરા વાક્યમાં. પણ હવે આ બે કે ત્રણ લીટીવાળો જવાબ થાય એને મોટા પ્રશ્નોના જવાબ કહેવાય. ચલો પહેલો પ્રશ્ન શીખીશું. પહેલો પ્રશ્ન છે, રૂપેશ કાકાને કેમ ગમતું ન હતું? પ્રશ્ન પૂરો થયો એટલે પાછળ પ્રશ્નચિહ્નની નિશાની મૂકી દીધી છે. હવે એનો જવાબ લખવાનો છે. તો કેમ નતો ગમતો? જ્યારે પાઠ સમજાયો, પાઠનું વાંચન પણ કરાયું, ત્યારે પહેલી જ લીટીમાં એનો જવાબ આપેલો છે. તો આપણને આવડવો જોઈએ ને જવાબ, કેમ નતું ગમતું રૂપેશ કાકાને? તો રૂપેશ કાકાના બાળકો અથવા સંતાનો અમેરિકા રહેવા ગયા હોવાથી તેમને ગમતું ન હતું. લખું જવાબ. રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેતા હતા, તેથી
ન હતું ફરી જવાબ બોલીશું રૂપેશ કાકાના સંતાનો અમેરિકા રહેતા હતા તેથી તેમને ગમતું ન હતું આને કહેવાય પૂરા વાક્યમાં જવાબ બીજો પ્રશ્ન રૂપેશ કાકાએ શું બનાવ્યું હતું ભાઈ ટોય હાઉસ તો ટોય હાઉસમાં કયા કયા રમકડા હતા એવો પ્રશ્ન છે હા ટોય હાઉસમાં કયા કયા રમકડા આને કહેવાય પ્રસ્તાવ ચિહ્ન પ્રશ્ન પૂરો થાય પછી પાછળ જે મૂકવામાં આવે તેને પ્રસ્તાવ ચિહ્ન કહેવાય જવાબ લખ્યા પછી છેલ્લે જે આને કહેવાય પૂર્ણ વિરામ એ જવાબ પૂરો થાય પછી જે લખવામાં કે જે નિશાની મૂકવામાં આવે તેને પૂર્ણ વિરામ કહેવાય ચલો ભાઈ કયા ઉસમાં કયા કયા રમકડા હતા નામ નથી લખવાના કયા 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 રમકડા હતા બોલો હા ચાવી વાળા રિમોટ વાળા તાલી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા અને આંખો પટ પટાવતા રમકડા ચલો જવાબ લખીશું ટોય હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાળી પાડતા ઉડકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા અને આંખો જવાબ લખ્યા પછી જે નિશાની મુકાય તેને પૂર્ણ વિરામ કહેવાય જો ટોય હાઉસમાં ચાવીવાળા રિમોટવાળા તાળી પાડતા કૂદકા મારતા દિવાલ પર ચડતા હવામાં ઉડતા માથું હલાવતા અને આંખો પટપટાવતા રમકડા આને કહેવાય જવાબ પ્રશ્ન સમજ પડી ગઈ આ મોટા પ્રશ્ન કહેવાય આમાં કોઈ વસ્તુ ભૂલી જાઓ તમે તો એનો માર્ક્સ કપાઈ જાય ત્રીજો પ્રશ્ન કે ભાઈ રૂપેશ કાકાના ઘરે ટોય હાઉસ બનાવ્યું તો રૂપેશ કાકાએ એક બોર્ડ ઉપર લખ્યું હતું પાટી આઉટમાં હે ને તો શું લખ્યું હતું મને તો યાદ નથી તમે બોલો રૂપેશ કાકાએ પાટી પર શું લખ્યું હતું ભાઈ તો જોઈએ ચલો આપણે રૂપેશ કાકાએ
પાટિયાવર શું લખ્યું रुपेश काका ने पाटिया पर लख्यू हतु के आने के बाद अवतरण चिन्ह कोई व्यक्ति ये बोले वाक्य फरी बोलवानुं होय त्यारे आ अवतरण चिन्ह सुना की तू पाटिया पर भी एक रमकड़ू आपी जाओ अने बे रमकड़ा સમજવાના છે અને તૈયાર પણ કરવાના છે પણ રૂપેશ કાકાએ તો પાટિયા પર લખી કાઢ્યું એટલે એક રમકડું તમારા તરફ ફરીથી આપી જવાનું એટલે રૂપેશ કાકા જો જમાડે ને પછી તમારે બે લઈ જવાનું હા એટલે આ ત્રણ પ્રશ્નના જવાબ લખો હજુ બીજા બે હું લખાવું છું પણ પહેલા આ પ્રશ્નના જવાબ તમે લખી કાઢો પાટી અંદર વ્યવસ્થિત સારા અક્ષરે લખજો હા પ્રશ્ન અને જવાબ લખાઈ જાય પછી એક પ્રશ્ન અને એક જવાબ લખાઈ જાય પછી વચ્ચે એક લીટી છોડી દેવાની છે પછી બીજો પ્રશ્ન લખવાનો બીજા પ્રશ્નનો જવાબ લખાઈ જાય એટલે પણ લીટી છોડી હા એવું લખાણ લખવાનું છે ચલો હવે આપણે ચોથો ને પાંચમો પ્રશ્ન જોઈએ चलो चौथो प्रश्न छे ટોય હાઉસમાંથી
बांधो अने सुलेया तो जेसीबी जेसीबी एम एवा पे रमकडा लाई अब टॉय हाउस माथी अक्षरे बोलतु वांदरु अने जेसीबी एवा बे रमकडा लाई अब बराबर पाछ जे शब्द शब्द वच्चे जग्या तमे आ वर्कशीटनी अंदर पूरा वाक्यमां जवाब लखो छो भाई आनी आगली वर्कशीटमां पूछ्यो तो के यज्ञनो घोड़ो कोनो हतो तो राजा रामचंद्रजी बधुं भेगो क्यांय कशुं छूटुं लखेलुं नथी शब्द शब्द वच्चे जग्या होवी जोईए दरेक तासनी अंदर आ वस्तु हुं तमने कहूं छूं કે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા હોવી જોઈએ તો જ ગુજરાતીનું લખાણ વ્યવસ્થિત લાગે તમે બોર્ડ ઉપર બે જુઓ મારા અક્ષર એ કેવા સારા છે એવા તમારે તમારા ઘરે સુંદર અક્ષરે નોટમાં પણ લખવાનું છે અને વર્કશીટમાં પણ લખવાનું છે જેવા તેવા અક્ષરે લખીને જ્યાં ત્યાં લખીને એમને આપી નથી દેવાની માર્ક્સ કપાઈ જાય છે અને માર્ક્સ કાપી લીધા છે પ્રશ્ન લાવા પૂરા વાક્યના જવાબની અંદર એક પણ ભૂલ કરી છે તો મેં અડધો માર્ક્સ કાપી લીધો છે એટલે વ્યવસ્થિત લખાણ જોઈએ બે શબ્દ શબ્દ વચ્ચે જગ્યા જોઈએ તો જ સારા અને પૂરા માર્ક્સ મળશે બરાબર ચલો છેલ્લો પ્રશ્ન છે અક્ષય શ્રીકાંતને શું કહ્યું અક્ષય ત્યારે બોલતું માંદરું અને જેસીબી લઈ અને એના ભાઈબંધના ઘરે જાય છે શ્રીકાંતના ઘરે શ્રીકાંતને સેની ટેવ હોય છે આખો દિવસ મોબાઈલ રમવાની એ ટેવ સારી કહેવાય નહીં એટલે એના ઘરે આપણને રમકડા લઈને જાય છે ત્યારે બોલતું માંદરું જોઈને ખુશ થઈ જાય છે ત્યારે અક્ષય શ્રીકાંતને શું કહે છે કોને યાદ છે પાઠ તો અક્ષયે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે ચાલ રૂપેશ કાકાના ઘરે આવા તો અનેક રમકડા છે અક્ષય શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે રૂપેશ કાકાના ઘરે ચાલ આવા તો અનેક રમકડા છે આવું સાંભળી દીધું બોલતું વાંદરું જોઈને એને મોબાઈલ તો નીચે મૂકી દીધો તો પણ પછી તરત પોતે પણ જવા લાગ્યો સવાલ શયે શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે રૂપેશ કાકાના ઘરે ચાલ આવા તો અનેક રમકડા અક્ષય શ્રીકાંતને કહ્યું કે તું એકવાર મારી સાથે રૂપેશ કાકાના ઘરે ચાલ આવા તો અનેક રમકડા છે આવા તો અનેક રમકડા છે બરાબર આ પાંચ પ્રશ્નના જવાબ નોટમાં લખાયેલા છે હવે
હવે જોઉં છું ચલો હવે મૌખિક ચર્ચા છે કે ભાઈ અક્ષય એને કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું હતું તો અક્ષયે પોતાનું વિમાન ટોય હાઉસમાં મૂક્યું હતું હવે તમારો ઘરે આવો પોતાનો ટોય હાઉસ હોય તો તમે શું દાખલા તરીકે હું મારી વાત કરું તમારે એના વિશે પાંચ વાક્ય લખવાના કે મારા ઘરે મારું ટોય હાઉસ હોય તો હું શું કરું તો હું બાળકોને રમવા આવવા દઉં મને બાળકો ગમે બાળકોને રમવા આવવા દઉં બાળકો રમકડા રમતા જે હસે બોલે એમાં મને મજા પડે અનેક નવા નવા રમકડા પોતાના ઘરેથી પણ એક એક લેતા આવે અને અહીંથી બબે રમકડા પણ લેતા છું બરાબર હવે તમને આ ટોય હાઉસમાં તમને રમવા મોકલીએ તો તમે શું કરો તમને મજા પડે હા પડે ને પડે ને મજા ના મળે પડે હે ને તમને મજા પડી તો હવે બીજું શું ગમે શું ગમે તો હા બોલતું વાંદરું લઈને બેસી જાઓ આખો દિવસ આપણે બોલીએ એમ બોલીએ તો તમે વર્ગમાં પણ એવા ચાળા પાડો છો એકબીજાને હે ને ચાળી ખાવ છો ને મેં આમ કરે છે મેં આ આમ કરે છે આપણે એવી ચાળી ખાઈએ છીએ હે ને એક વોશરૂમ જવાની રજા માંગે એટલે આપણે પાછળ બીજા ત્રણ જણ વોશરૂમ કરવા જઈએ કારણ કે મેમ વર્ગમાં તોફાન કરવાના નીચે જતા રહીએ એટલે નીચે તો મેમ ક્યાં જોવાના છે વોશરૂમની અંદર એટલે બરાબર ધમા ચકડી મસ્તી કરી લેવાની એટલે આપણને તો બધી મજા જ મજા છે અત્યારે પણ અત્યારે મજા જ છે હા લખવાનું કંટાળો આવે વાલીઓનું સાંભળો નહીં તમે અને વિડીયો તો જુઓ ને કાર્ટૂન જોવું ગમે મોબાઈલમાં ગેમ રમવી ગમે ટીવીમાં તારક મહેતા જોવું ગમે પણ મોબાઈલની અંદર શાળામાંથી આવેલો વિડીયો આપણને જોવો ગમે નહીં અને એ વિડીયો જોઈએ બેટા તો આપણને આવો સરસ શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખીને આપણને લખતા હવે એક છેલ્લો પ્રશ્ન આપણે લખી કાઢીએ છેલ્લો પ્રશ્ન છે હવે કે ટોય અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું કયું રમકડું મૂક્યું ભાઈ જવાબ અક્ષય કયું રમકડું મૂક્યું ભાઈ બોલો અક્ષય ટોય હાઉસમાં વિમાન મૂક્યું અક્ષયે કયું રમકડું ટોય હાઉસમાં મૂક્યું અક્ષયે ટોય હાઉસમાં વિમાન મૂક્યું કોનું વિમાન મૂક્યું ભાઈ પોતાનું વિમાન મૂક્યું અથવા એવું પણ લખાય વિમાનનું રમકડું મૂક્યું એવું જ લખાવું એટલે તમે એવું જ લખો વિમાન એટલે પાછા સાચું વિમાન સમજી લેશો અક્ષયે ટોય હાઉસમાં વિમાનનું રમકડું અક્ષયે ટોય હાઉસમાં વિમાનનું રમકડું મૂક્યું બોલો છ એ છ પ્રશ્નમાં સુંદર સારા અક્ષરે લખવાના શબ્દ શબ્દ વચ્ચે જગ્યા રાખીને લખવાનું છે આ તાસની અંદર આપણે આજે આટલું શીખવાનું છે પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ લખતા શીખવાના છે આની અંદર અમુક મોટા પ્રશ્ન પણ આવી ગયા આ એક વાક્યમાં પ્રશ્ન પણ આવી ગયો અમુક બે લીટીના પ્રશ્ન પણ આવી પણ આ પ્રશ્ન લખી બે વાર તમારે વાંચન કરવાનું છે અને પછી તૈયાર કરવાના છે પેન્સિલ ઊંધી મૂકવાની છે અને શબ્દ શબ્દ વચ્ચે વાંચન કરવાનું છે આવી રીતે ટોય હાઉસમાંથી અક્ષય બોલતું વાંદરું અને
જેસીબી એવા બે રમકડા લઈ આવ્યો. વાંચન કરતા ઘરે શીખી જવાનું છે. અક્ષરે શ્રીકાંતને કહ્યું કે જોડાક્ષર આવે છે ને કોને ય જોડાય છે એ ધ્યાન રાખ. તું એકવાર મારી સાથે બેસ રાખવાના ઘરે ચાલ, આવા તો અનેક રમકડા છે. અક્ષરે કહ્યું રમકડું ટોય હાઉસમાં મૂક્યું. જે શબ્દ વાંચીએ એ શબ્દની નીચે આપણી બુદ્ધિ પેન્સિલ ફરતી હોવી જોઈએ. સાંભળી લો, દરરોજ 10 લીટીનું વાંચન ફરજિયાત કરવાનું છે. છાપામાંથી કરો, પહેલાં કલમમાંથી કરો, કોઈ વાર્તાની બુક્સમાંથી કરો કે આપણા પાઠ્યપુસ્તકમાંથી કરો, પણ દરરોજ 10 લીટીનું વાંચન ગુજરાતી એક માટે કરવાનું છે. આ તમારું ગુજરાતી એકનું કાયમી હોમવર્ક છે. કેટલી લીટીનું વાંચન કરવાનું છે ભાઈ તમારે? 10 લીટી. આ તમારા વાણી તમે સાંભળો છો, તમે જુઓ છો, પણ તમારા વાણીને તમારે કહેવાનું છે કે મેમે કહ્યું છે કે બાજુમાં બેસી, મોટો ભાઈ બેસે, દાદા બેસે, દાદી બેસે, પપ્પા બેસે, ગમે તે બેસે, દરરોજ 10 લીટીનું વાંચન ફરજિયાત કરવાનું છે, જેથી તમારા વાંચનમાં સુધારો આવશે. આજના ગુજરાતીના તાસની અંદર પાઠના પૂરા વાક્યમાં જવાબ લખતા આજે આપણે શીખી ગયા, અને આજે આપણે આટલું જ શીખવાનું છે. ફરી આપણે નેક્સ્ટ તાસમાં ફરી મળીશું. ગુજરાતીના એકના તાસની અંદર શું કરવાનું છે એ આવતા તાસની અંદર આપણે મળીશું. ત્યારે જે લખવાનું હશે એની ચર્ચા કરી દઈશું. અત્યારે આ પૂરા વાક્યમાં પ્રશ્નના જવાબ લખાઈ ગયા છે, મનમાં લખી દેવાના છે. સારા અક્ષરો. હા, ફરી વખત ભેટ્યા.